ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં પાક વીમામાં થયેલા અન્યાય મુદ્દે ખેડૂતોનું વિશાળ સંમેલન યોજાયું હતું. ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે બસ સ્ટેશન પાસે આવેલ પટેલ સેવા સમાજમાં બિનરાજકીય ઉપલેટા તાલુકાનું ખેડૂત મહાસંમેલન મળ્યું હતું, જેમાં ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા તાલુકાને ચાલુ વર્ષે અર્ઘ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે વીમા કંપની દ્વારા ખેડૂતો અને સરકાર પાસેથી વીમાનું પ્રીમિયમ મેળવી લીધું હોવા છતાં હાથ ઊંચા કરી દીધા હોય એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને અન્યાય કરી વીમા કંપની દ્વારા ઉપલેટા તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યા પાત્ર થાય જ છે, છતાં વીમા કંપની દ્વારા આ વિસ્તારના ખેડૂતોને અન્યાય કરી પાક વીમામાંથી બાકાત કરી પાક વીમો મંજૂર કર્યો નથી. આ બાબતે ખેડૂતો તથા આગેવાનો એકઠા થઈ અન્યાય સામે અવાજ ઉઠાવતા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોઈપણ ઉમેદવાર ખેડૂતને પાક વીમો મેળવી આપે તેમના જ મત આપવા ઘોષણા કરવામાં આવી હતી. આજનો આ વીમાનો પ્રશ્ન ધોરાજી ઉપલેટા તાલુકાને અન્યાય કરેલ છે સરકારે, એના માટે અમે આજે મોટું આયોજન કરેલ છે સંમેલનનું, ને ભવિષ્યમાં અમે આથી વધારે જલદ પગલાં લેવા માટે તૈયાર ખેડૂતો થયા છે. ને આ સરકારે અન્યાય કર્યો છે એ સરકારે એ વિચાર્યું નથી કે ઉપલેટા ધોરાજી તાલુકામાં એના પણ ખેડૂતો છે, એને માનના વાળા ખેડૂતો છે, તો એને અન્યાય થયો છે ને. તો એ ખેડૂતોને જાગૃત થવું જોઈએ કે આ સરકારે અન્યાય બધાને કર્યો છે, બધાય ખેડૂતને અન્યાય કર્યો છે, તો એને જાગૃત થવું જોઈએ. ને આ સરકાર અત્યારની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, ને ક્યારે પણ અપેક્ષા ખેડૂતોએ આ સરકાર પાયા રાખવાની નહીં. ભવિષ્યમાં કોઈ દી ખેડૂતોનું વાણિયા સારું કરે નહીં, એટલા માટે ભવિષ્યમાં છે ને કોઈ દી પણ આપણો ખેડૂતનો દીકરો બેઠો હોય ને સત્તામાં તો જ આપણું સારું કરે. વાણિયા કોઈ દી ખેડૂતો ઘાંચી વાણિયા સારું ના કરે ને આફ્રિકા તુવેર લેવા વયો જાય. ભાયાવદર ગામે જે ખેડૂત સંમેલન, જે ખેડૂતોના પ્રશ્ન માટે બોલાવેલું હોય અને પાક વીમાના પ્રશ્ન માટે મોટું એક આંદોલન રૂપી ભાયાવદરે ખેડૂત સંમેલન એક મોટે પાયે ખેડૂતો ભેગા થયા હોય તો પાક વીમાનો પ્રશ્ન અમારો મુખ્ય છે. અને જે સરકારશ્રીએ જે વડાપ્રધાને જે ફસલ વીમા યોજના બહાર પાડેલી હોય એ ફસલ વીમા યોજના નથી, એ ફસલ વીમા યોજના ખેડૂતોને ફસાવવા માટેની યોજના છે. અને જ્યાં સુધી ખેડૂતોને પાક વીમાનો પ્રશ્ન જે અછત અર્ધ અછત જાહેર કરેલું હોય, જો એ વીમા ન ચૂકવાતા હોય તો એમને માટે અમે મોટી પાનેલીથી ભાયાવદર અંદાજે 100 ખેડૂતો અહીંયા હાજરી આપી છે. એ હાજરીની અંદર પણ અમારી ફરજ પાછી તમામ એરિયાની માલિકો કે સરકારશ્રીનો એક વીમા પેટે વીમા જે ન ચૂકવાના હોય એને માટે અમારા ખેડૂતોનું એક મોટે પાયે આંદોલન કરશું. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અટાણે જો ભોગવતી અટાણે જે ફરજ બજાવતી હોય તો એમને એક એક ગામની અંદર પ્રવેશ પણ નહીં કરવા દઈએ.